દિયોદર આરામ ગૃહ ખાતે આજે ગુજરાત વેરાવસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણની હાજરીમાં ભૂમિ સુપોષણ અભિયાન અંતર્ગત 2021 અંગે આ બેઠક કરી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ ભૂમિ સુપોષણ અભિયાન અંગે ભાજપના દરેક કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને દરેક ખેડૂતોને ઔદ્યોગિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિયોજન ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ માટેનું જે વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, એની ઝુંબેશ જોરદાર ચાલુ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આ ઝુંબેશના ભાગીદાર થવા માટેનો એક કાર્યક્રમ હતો. અમારો કાર્યકર્તા દરેકના ઘરે જઈને વેક્સિન લેવા માટે એમને તૈયાર કરશે. વેક્સિન માટેની જે લોકો ખોટી વાત કરતા હોય એ વાત પણ એમના મગજમાંથી કઢાવરાવીને વેક્સિનેશનનો કાર્યક્રમ ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચે એના માટે પણ આ કાર્યક્રમ હતો. સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે ભૂમિ સુપોષણ યોજના અંતર્ગત 13 તારીખથી 14/5 એટલે અખાત્રીસ સુધી ભૂમિ માતાનું પૂજન થાય. આપણે બધા રાસાયણિક ખાતરો ધીમે ધીમે ઓછા કરીને, રાસાયણિક દવાઓ ઓછી કરીને ઓર્ગેનિક ખેતી, ગાય માતા આધારિત ખેતી, દેશી ગાય માતા આધારિત ખેતી તરફ વળીએ એ માટેનું પણ લોકોમાં જાગૃતિ આવે. સાથે સાથે અત્યારે પાણી જે ઊંડા જઈ રહ્યા છે આપણા વિસ્તારમાં, ત્યારે સરકાર દ્વારા ખેત તલાવડીઓ અને તળાવ ઊંડા કરવાનું જે કામ ચાલી રહ્યું છે એના માટે પણ કાર્યકર્તા જગ્યા ઉપર જઈને સારું અને સાચું કામ કરાવે એના માટેનો આજનો આ ભારતીય જનતા પાર્ટીનો દિયોદર મંડળનો કાર્યક્રમ હતો. એમાં અમારા માનનીય પૂર્વ મંત્રીશ્રી અને પ્રદેશના આમંત્રિત સભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ અને પાર્ટીના સૌ આગેવાનો જોડાયા હતા અને ખૂબ સારી રીતે આ વાત લોકો સુધી પહોંચાડશે એવો મને ભરોસો. ભૂમિ સુપોષણ વિશે અમારા જિલ્લામાંથી પૂર્વ આપણા બોર્ડ નિગમના ચેરમેન મગનભાઈ માળી અને આપણા પૂર્વ અધ્યક્ષ પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ સાહેબ ભૂમિ સુપોષણ વિશેની માહિતી માર્ગદર્શન આપવા માટે આજે અહીંયા આવ્યા હતા. એ માટેની અમે બેઠક રાખી હતી. દિયોદર તાલુકાની અંદર તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ બાબતે લીડ લે અને લોકોમાં જાગૃતતા લાવે અને રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ઓર્ગેનિક ખેતી તરફ વળે, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરે અને ગૌ આધારિત ખેતી કરે એ માટે લોકોમાં જાગૃતતા લાવવાનો આ કાર્યક્રમ હતો અને એના માટેનું આ આયોજન સાથેની અમારી આ બેઠક હતી. આવનારા દિવસોમાં અમે 13 એપ્રિલથી 14 મે સુધી આ કાર્યક્રમને ગામડે ગામડે, લોકો અને ખેડૂતો સુધી લઈ જવાના છીએ અને એમને આ બાબતે જાગૃતતા લાવવા અમે પૂરો પ્રયત્ન કરવાના છીએ. એ માટેની આ બેઠક અમારે આજના દિવસે રાખી દીધી.